કવિ નર્મદ જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા ગાંધીબાગ ચોક બજાર ખાતે આવેલ કવિ નર્મદની પ્રતિમા પાસે સૂત્રાંજલિ સહ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિ નર્મદની જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. સવારના 8 કલાકે ગોપીપુરા ખાતે આવેલા કવિ નર્મદના નિવાસ સ્થાન સરસ્વતી મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ ચોક બજાર ગાંધીબાગ આવેલ કવિ નર્મદની પ્રતિમાને હારો તોરા કરી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો હાજર રહ્યા હતા. સુરત શહેરે ગુજરાતી સાહિત્યની અંદર ઘણા સાહિત્યકારો અને કવિઓ આપ્યા છે. એ પૈકી એક વીર કવિ નર્મદજી એક મુઠ્ઠી ઉછેરા કવિ તરીકે અને સાહિત્યકાર તરીકે સુરત શહેરે આપ્યા. આજે એમની વાત કરીએ તો એના જીવનની અંદર એણે ઘણી કવિતાઓ લખી છે, નિબંધો લખ્યા છે, આત્મકથા લખી છે, સંગતકા લખ્યા છે, ગદ્ય પદો ઘણા લખ્યા છે. આવી રીતે જુદા જુદા ઘણું સાહિત્યની અંદર પોતે યોગદાન આપ્યું છે. કવિ નર્મદ જ્યારે પોતે કહી શકે કે નાની નાની જ્યારે બોધિવર્ધક સભાઓ કોલેજની અંદર યોજતા અને એ કથાઓ અને એ જે સંવાદને વ્યાખ્યાનો હતા એમાંથી એમને કવિ તરીકે પોતે વધારે આગળ આવી અને કવિતાઓ લખવા લાગ્યા. કવિ નર્મદના જીવનની અંદર કવિતાઓની અંદર જોઈએ તો યા હોમ કરીને પડો ફતે સે આગે એવી કવિતાઓની અંદર યુવાનોને સાહસ અને વીરતાની ભાવના પ્રગટ થતી હોય છે અને આવી પ્રેરણા લઈને યુવાનો દેશ માટે રાષ્ટ્ર માટે આવે. બ્યુરો રિપોર્ટ સુરત.